brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો. મિત્રો, શું સીઆર પાટીલના ખભે બંદૂક ફૂટવા જઈ રહી છે? મિત્રો, ઓછું મતદાન થયું છે તેના પાછળ શું સીઆર પાટીલ જવાબદાર છે? મિત્રો, ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાશે તો શું તેના પાછળ સીઆર પાટીલ જવાબદાર હશે? શું સીઆર પાટીલ આ તમામ કારણોસર પ્રમુખ પદ છોડી રહ્યા છે? શું સીઆર પાટીલની જગ્યાએ અન્ય વ્યક્તિ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે? શું સીઆર પાટીલ દિલ્હી જશે કે પછી સીઆર પાટીલની માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે? શા માટે સીઆર પાટીલની ચર્ચા ઇલેક્શન પત્યા પછી શરૂ થઈ ચૂકી છે, એટલે કે મતદાન પૂરું થયા બાદ શરૂ થઈ ચૂકી છે? સીઆર પાટીલની એવી તો કઈ ભૂલ છે કે જે હાલ સામે આવી ચૂકી છે? સીઆર પાટીલ સામે કોણ દોષનો ટોપલો ઢોળી રહ્યું છે? આ તમામ સવાલો છે, કારણ કે મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને આ મતદાન ખૂબ જ ઓછું થયું છે. 60% સરેરાશ મતદાન થયું છે અને આ મતદાન ઓછું શા માટે થયું તે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પૂછી રહ્યા છે. જવાબ દેવામાં ફાંફા પડી રહ્યા છે. જવાબદાર વ્યક્તિઓને ગરમીનું કારણ આપવામાં આવી રહ્યું છે, તો સામે સવાલ થઈ રહ્યા છે કે શું બનાસકાંઠામાં ગરમી નહોતી? એ વિસ્તારો કે જ્યાં વધુ મતદાન થયું છે ત્યાં શું ગરમી નહોતી? આ તમામ વાત એટલા માટે છે કારણ કે આમાં સીઆર પાટીલની પણ ચર્ચા છે. કારણ કે એક નિવેદન સામે આવે છે, એક વાત સામે આવે છે હેમાંગ રાવલની, કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. તેઓ લખે છે અંદરની વાત કરીને કે નવા પ્રમુખ આવી રહ્યા છે, પેજ પ્રમુખ પેજ સમિતિનો ભાંડો ફૂટી ગયો છે, ફુગ્ગો ફૂટી ગયો છે અને નવા પ્રમુખ આવીને ચકાસણી કરશે. શું કહ્યું તેમણે? તેમની સાથે અમે સીધી વાત કરી હતી. તેમણે શું કહી અંદરની વાત? હજુ આ મુદ્દે ઘણી વાત કરવી છે આપની સાથે, પરંતુ આપ પહેલા એ સાંભળી લો કે હેમાંગ રાવલે શું કહ્યું. પહેલા તો એ કે શું છે અંદરની વાત, શું છે? જુઓ, જે પ્રમાણે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પેજ મેનેજમેન્ટનો ફૂકો ફૂટી ગયો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને એમના દરેક શીર્ષસ્થ નેતૃત્વ એમ કહેતું હતું કે ગુજરાતની અંદર 52,000 બૂથ છે, તો પહેલા તો બૂથ જ 49,000 નીકળ્યા. એટલે એમની પહેલી વાત, અત્યાર સુધી એ 52,000 બૂથ બોલતા હતા. ગુજરાત 52,000 બૂથની અંદર એક પેજની ઉપર એમના પેજ પ્રમુખ અને પેજ પ્રભારી અને પેજની સમિતિ હતી. જો આ પ્રમાણે એક પેજની અંદર, એક પેજ એટલે લગભગ જે પ્રમાણે એ લોકો કહે છે, તો એક બૂથમાં ઓછામાં ઓછા એમના 200 વ્યક્તિઓ હોય, તો ગુજરાતના 49,000 બૂથની અંદર એમના વધુમાં વધુ 2 કરોડ લોકો હોઈ શકે. જો આટલા લોકો હોય તો પછી એમના 1,95,00,000 મતદાતાઓએ મતદાન કર્યું નથી. એનો મતલબ એમ છે કે આ માત્ર પેજ પ્રમુખ અને પેજ સમિતિ જે છે એ કાગળ ઉપર જ છે. જો એ કાગળ ઉપર ના હોત તો ગુજરાતની અંદર 75%-80% જેટલું મતદાન થયું હોત. ગરમીની વાતનું બહાનું બતાવે છે કે ગરમી હતી. અરે ભાઈ, ગરમી હતી તો શા માટે બનાસકાંઠામાં અને આણંદમાં વધારે વોટ થયું? શા માટે અમિત ચાવડાના આંકડાઓમાં 70%થી ઉપર મતદાન થયું? ગરમી હોત તો ત્યાં તમારું પેજ પ્રમુખ ને પેજ મેનેજમેન્ટનું શા માટે સફળ ના થયું? કારણ કે તે અમિત ચાવડાનું પોતાના પેજ પ્રમુખ, પોતાના જનમિત્રોનું મેનેજમેન્ટ હતું, એટલે 70% જેટલું. જી, એક વાત એ પણ છે કે આપે ટ્વીટમાં લખ્યું છે કે જુલાઈથી નવા પ્રમુખ આવી રહ્યા છે, એ ચકાસણી કરશે. તો શું છે, શું સીઆર પાટીલ દિલ્હી જઈ રહ્યા છે કે પછી શું માહિતી શું છે આપની પાસે? મને તો ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના સોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવા પ્રમુખ ટૂંક સમયમાં આવી જશે, અને નવા પ્રમુખ આવશે એટલે સૌથી પહેલા એ પેજ પ્રમુખ અને પેજ સમિતિના જે પણ કાગળ ઉપર નામો છે કરવાના છે. ને છેલ્લો સવાલ એ પૂછવો છે આપને કે જે મતદાન ઓછું થયું છે, સરેરાશ 60% આજુબાજુ મતદાન થયું છે, શું લાગે છે કોને ફાયદો થશે, કોને નુકસાન થશે? કારણ કે તમે જે કીધું કે ભાઈ બનાસકાંઠા છે, આણંદ છે, તો એ બેઠકોમાં તો મતદાન વધુ થયું છે,
પછી કેટલી બેઠકો બીજી પણ છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હતા ત્યાં પણ સરેરાશ 55% થી 60% વચ્ચે થયું છે. શું લાગે છે આપને? ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ ડબલ ડિજિટ થી વધારે પર જીતી રહ્યું છે અને 5 વિધાનસભાની છે. સાથે એ પણ સવાલ પૂછી લો કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર આપને શું લાગે છે, કોંગ્રેસને ફાયદો અપાવશે? બિલકુલ, ક્ષત્રિય સમાજ આંદોલનની અસર કોંગ્રેસને 100% ફાયદો અપાવશે અને આજે નહીં પણ એની દૂરોગામી તાલુકા પંચાયત અને જિલ્લા પણ મોટી અસર થશે. આપે સાંભળ્યું કે હેમંત રાવલે શું કહ્યું. આ પહેલા પણ સીઆર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ છોડી રહ્યા છે તેની ચર્ચા હતી. કહેવામાં તેવું પણ આવી રહ્યું છે કે સીઆર પાટીલને પોતે પણ દિલ્હીમાં કામ કરવું છે, દેશનું કામ સંભાળવું છે, કેન્દ્રમાં જવાબદારી લેવી છે, પરંતુ તેમને લોકસભા ચૂંટણી સોંપવામાં આવી હતી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલાં જ તેઓ દિલ્હી જવાના હતા, પરંતુ કંઈક જગ્યાએ વાત અટકી ગઈ. તેઓએ લોકસભા ચૂંટણી પૂરી કરી છે. બેશક ગુજરાત લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ભાજપની અંદર, માફ કરશો, ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા ડખા જોવા મળ્યા. 2 ટિકિટો ખેંચવામાં આવી, ત્યારબાદ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવાની માગ હતી, તેનો બફાટ સામે આવ્યો, અંદરોઅંદરના ઝઘડા અને પરિણામ તો હજુ બાકી જ છે. આ તમામ સ્થિતિ વચ્ચે ઘણા સમયથી ચર્ચા હતી. એક વર્ગ તેવું પણ કહે છે કે સી આર પાટીલ પણ પોતે જવા ઈચ્છે છે અને હવે ફરી એક વખત ચર્ચા જાગી છે. આ ફક્ત ચર્ચા નથી, પરંતુ આ સી આર પાટીલ જે 156 બેઠકો લઈને આવ્યા મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ચાણક્ય તરીકે ઉભરી આવ્યા, એ સી આર પાટીલ 156 બેઠક લાવનાર વ્યક્તિ જો ગુજરાતથી જશે અને આ છબી સાથે જશે તો ખૂબ જ નુકસાન થઈ શકે છે. સી આર પાટીલ પોતે પેજ પ્રમુખ, પેજ સમિતિ અને તે જેનું બૂથ મેનેજમેન્ટ હતું તેના કારણે જાણીતા થયા હતા. અને આ જ બૂથ મેનેજમેન્ટ નિષ્ફળ ગયું, આ જ બૂથ મેનેજમેન્ટ ફક્ત કાગળોમાં હતું એવું સાબિત થાય અને પછી તેઓ દિલ્હી જાય તો તેના છબીને પણ નુકસાન થાય એ સ્વાભાવિક છે. હાલ તો આક્ષેપ કરવામાં આવ્યો છે, આરોપ લગાવવામાં આવ્યો છે, આંકડા સહિત તમામ માહિતી સહિત તેમણે મૂક્યું છે અને જે આંકડાઓ અને જે સમાચાર છે, જે માહિતી છે એ પણ વિરોધાભાસ છે. એટલે કે જે બૂથ કહેવામાં આવતા હતા તેની કરતાં અલગ જ સંખ્યા સામે આવી છે. વાતમાં તો દમ છે, પરંતુ જોઉં રહ્યું શું થાય છે. સી આર પાટીલ બદલાય છે કે નહીં, સી આર પાટીલની જગ્યાએ પ્રમુખ કોણ બને છે, આપનું શું કહેવું છે? પેજ પ્રમુખ, પેજ સમિતિ ખરા અર્થમાં નિષ્ફળ રહી છે? શું વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ નિષ્ફળ જ હતી પરંતુ ફક્ત વાતો કરવામાં આવી? શું સી આર પાટીલ દિલ્હી જઈ રહ્યા છે? શું સી આર પાટીલની જગ્યાએ અન્ય આવી રહ્યા છે અને એ આવી રહ્યા છે તો કોણ છે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.